બીજી તરફ વાત કરીએ તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે રેલવે ફાટક ફરી એક વખત મરમત કામગીરી માટે દસ દિવસ બંધ કરવામાં આવ્યો છે જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ ફાટક બાજુમાં મંથર ગતિએ ચાલતું ઓવરબ્રિજનું કામ પણ લોકોને ત્રસ્ત કરી રહ્યું છે સુરતના ભુસાવલ રેલવે લાઇન ઉપર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામ નજીક રેલવે ફાટક આવેલો છે જ્યાં ફરી વખત ફાટક બંધ કરાયાના બોર્ડ લગાવવામાં આવ્યા છે મરમત કામગીરીને લઈને દસ દિવસ સુધી ફાટક બંધ કરવામાં આવ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર ફાટક બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે હાઈવેનો વાહન વ્યવહાર હોય કે જ્યાં આગળ ગંગાધર ગામથી પલસાણા તરફ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સામાન્ય રીતે બારડોલી તરફથી મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને વાહન વ્યવહાર માટે આ દસ્તાન ફાટક રોજિંદા વપરાશમાં આવે છે જ્યારે આ ફાટક બંધ થાય છે ત્યારે વાહન વ્યવહાર અને નોકરિયાત વર્ગને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો બીજી તરફ સુરત તરફ પણ ધંધાર્થે મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે જેથી ફાટક બંધ થવાથી સમયનો બગાડતો થાય છે સાથે સાથે મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો વારો આવે છે તે પાંચ છ વર્ષ થઈ ગયા મને જોબ કરતા વડોદરામાં ને વર્ષમાં બે થી ત્રણ વાર ફાટક બંધ થઈ જાય ને એક બે દિવસ સારું બંધ થતી હોય તો બી વાત અલગ છે આ તો દસ દસ પંદર પંદર દિવસ ચોમાસાના ટાઈમ પર બી બંધ થઈ જાય આ નીચેનો રસ્તો બી બંધ થઈ ગયેલો હોય પાણીમાં અમારે જવું કાથી ફરીને જવું આખું એમાં અમારો કેટલો ટાઈમ બગડે ને આ બ્રિજનું કામ કેટલા વર્ષોથી ચાલતું છે હજુ સુધી બન્યું નથી એવું લાગતું હતું કે બ્રિજ બની જાય તો થોડી રાહત થાય પણ હજુ સુધી બન્યું જ નથી આથી કેટલા વર્ષો થઈ ગયા ક્યારે બનશે ખબર પણ નથી આ વિસ્તાર આ રોડ પર ટ્રાફિકનું ભારણ વધારે હોય છે વર્ષમાં બે વાર ફાટકનું રિપેરિંગ કામ થતું હોય છે ઔદ્યોગિક રકમ હોવાને કારણે લોકો કામ ધંધા અઠે અહીંયાથી અવર જવર કરે છે અને ટ્રાફિક પર આ રેલવે ક્રોસિંગ પર ઘણીવાર એક્સિડન્ટ ઘણા બધા થયા લોકોનો જીવ પણ ગયો છે એના નિરાકરણ માટે સરકારે ઓવરબ્રિજ ફ્લાય બ્રિજનું એક ઉદઘાટન કર્યું છે ને એને જલ્દી બની શકે એવી રીતના એ લોકોએ સરકારશ્રીએ કીધું પણ છે કે વહેલી ટકે બનશે પણ આજ દિન સુધી આ ત્રણ વર્ષ થઈ ગયા અઢાર મહિનાની મુદત પૂરી થઈ ગયેલી છે તો છતાં પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી એના લીધે લોકોના હાલાકી ભોગવવી પડે છે દસ્તાન ફાટક નજીક ફાટક બંધ થતાં જ અવર માટે મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ સામાન્ય દિવસોમાં પણ તેની અંદર ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે તો જેના હલ સ્વરૂપે જ સરકાર દ્વારા ફાટકની બાજુમાં જ ઓવરબ્રિજનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે જોકે ચાર વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પણ મંથર ગતિએ આ કામ ચાલી રહ્યું છે ચૂંટણી સમયે પણ વાહવાહી લૂંટવા માટે સત્તા પક્ષે મોટી વાતો કરી પરંતુ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ શક્યું નથી જેને કારણે જ સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે અને જેને કારણે જ સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અમિત ચાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી